प्रदेश भाजप उप प्रमुख गोर्धन जड़फिया वडोदरा में निवेदन। 27 सप्टेम्बरे वडोदरा में पीएम मोदी भव्य कार्यक्रम थे। महिलाओं द्वारा कार्यक्रम कराश आयोजन। कार्यक्रम में मोटी संख्या में महिलाओं हाजर रहें। महिला आरक्षण बिल आजादी बाद पहलीवार पीएम मोदी पास कर पीएम मोदी महिलाओं भव्य स्वागत करते। वरसाद ध्यान राखी कार्यक्रम स्थल नक्की थे। नवलखी मैदान में कार्यक्रम की विचारणा। वडोदरा में पीएम मोदी संभवित कार्यक्रम ने लई बैठक। बरोडा डेरी खाते वडोदरा शहर भाजप प्रभारी गोर्धन जड़फिया की अध्यक्षता में बैठक। वडोदरा जिला भाजप प्रभारी राजेश पाठक हाजर। बैठक में जिला धारासभ्य जिला भाजप प्रमुख संगठन होदेदारों हाजर। जिला पंचायत प्रमुख बरोडा डेरी डायरेक्टर हाजर। महिलाओं द्वारा पीएम मोदी अभिवादन कार्यक्रम ने कराई रही है आयोजन। बुडेली की साथ वडोदरा में पीएम मोदी योजाई शके कार्यक्रम। 27 तारीखे पीएम नरेन्द्र मोदी संबोधित कार्यक्रम है। आज बैठक थी, शू बैठक में चर्चा विचारना थी, क्या प्रकार की रूपरेखा दौरान कार्यक्रम लीजिए। भारत की संसद में आजादी 75 वर्ष पछी देश प्रधानमंत्री आदरणीय मोदी जी मक्कम मनोबल वील और विश एना कारण छेल्ला 28 वर्ष थी जे बिल अटवाई ने पड़ू थू। भारत में तो अपने हमेशा कहता आया छे अत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। ये देश में महिलाओं ने अनामत आपवामां आटला वर्षो लाग्या अने देशना प्रधानमंत्री आदरणीय मोदी जी अने एमना नेतृत्व में कैबिनेटे जे रीते एम कहो के सर्वानुमते ज कही शकाय, मात्र बे पार्लामेंट लोकसभा में राज्यसभा में तो ऑलमोस्ट सर्वानुमते आवो एक ऐतिहासिक बिल के बहनों ने जयरे अधिकार आप्यो छे त्यारे बहनों ने अधिकार आप्यो छे त्यारे वडोदरा अने आसपासना बधाज बहनों मोदी साहेबनो अभिवादन करशे अने बहनों ज नी आ सभा छे। एटले बहनों द्वारा देशना प्रधानमंत्री गुजरातना भणोता पुत्र अने आ निर्णय कर्या पछी पहली वार गुजरात आवे छे। એટલે વડોદરાનું પણ સૌભાગ્ય છે કે વડોદરામાં આવા પ્રકારે કાર્યક્રમ થાય છે, એમાં બહેનો દ્વારા એક અભિવાદનનો કાર્યક્રમ મોદી સાહેબનો થવાનો છે। એના ભાગરૂપે જ આજે બેઠક હતી, વ્યવસ્થાના અંતર્ગત બેઠક હતી અને એમાં વધુમાં વધુ બહેનો આવે એવો અમે પ્રયાસ કર્યો છે અને અમારા ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજ્યના તો 50% બહેનો છે જ। એટલે મોદી સાહેબ ગુજરાતમાં મહામંત્રી હતા ને ત્યારે અમારા સંગઠનમાં 33% બહેનો ઉમેર્યા। જ્યારે શાસનમાં આવ્યા ત્યારે એમણે 50% કરી દીધા સ્થાનિક સ્વરાજ્યમાં અને એ નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા આવે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતમાં જ્યારે આવતા હોય અને વડોદરા આવતા હોય ત્યારે સ્વાભાવિક છે એમનું અતિભવ્ય સ્વાગત થાય, સન્માન થાય અને એમના કરેલા નિર્ણયથી બહેનોની શાસનમાં ભાગીદારી આવે। બંધારણે કહ્યું છે ઇટ ઇઝ ઇક્વાલિટી બિફોર લો, કાયદામાં બધા સમાન છે પણ ઇક્વાલિટી બિફોર પાવર, શાસન માટે પણ ઇક્વલ છે એવું નિર્ણય જ્યારે થાય ત્યારે સ્વાભાવિક છે વડોદરામાં ઉત્સાહ હોય। ક્યાં કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને શું કહેશો કઈ રીતે સ્વાગત કરવામાં આવશે? બહેનો દ્વારા જુદા જુદા પ્રકારે સ્વાગતનો તો વિષય છે, અભિવાદન સ્વાગત અને એની આખી રચના કરી રહ્યા છીએ અમે, પણ એ અદભુત કાર્યક્રમ હશે અને નરેન્દ્રભાઈ પણ પોતે યાદ રાખે કે બહેનોએ મારું આવું ભવ્ય સ્વાગત વડોદરામાં કર્યું હતું, ધેટ વિલ બી પ્રૂવડ આફ્ટર ધ પ્રોગ્રામ। ક્યાં રાખશે કે ફાઇનલ થયું છે? ડેસ્ટિનેશન ફાઇનલ કરી રહ્યા છે મોટે ભાગે, તો આપણું નવલખી મેદાન પર કરવા ઈચ્છી રહ્યા છે કારણ કે વરસાદની પણ ચિંતા કરવી પડે જી। ગ્રાઉન્ડ પણ એવું હોવું જોઈએ કે જેમાં વરસાદ આવે તો નીચે પાણી ભણી ના। બોડેલીમાં પણ એમનો કાર્યક્રમ છે? બોડેલીમાં એ સરકારી કાર્યક્રમ છે અને છોટાઉદેપુર જિલ્લાનો આ કાર્યક્રમ છે અને મોદી સાહેબ બોડેલીમાં પણ અત્યારે કામ ચાલુ છે, હું બોડેલી થઈને જ આવ્યો છું, આખી વ્યવસ્થા જોઈને અત્યારે સભાની સ્થળ વગેરે તૈયાર થઈ રહ્યું છે, વ્યવસ્થા પણ થઈ રહી છે। કેટલા લોકો સાહેબ હાજર રાખવાનો લક્ષ્યાંક છે? અમારો લક્ષ્યાંક અમે આંકડો બતાવીને પ્રેક્ટિકલ બતાવવાના છીએ, થિયોરિટિકલ અંદાજિત તમે ગણી લેજો ને, તમે યુ વિલ રિપોર્ટ ઇટ। આ
આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના 100થી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.